જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે અષાઢ વદ ચતુર્થી સંકષ્ટ ચતુર્થીના શુભ દિવસે આ વિડીયોમાં શ્રી ગણેશ મહાપુરાણનો અધ્યાય પહેલો અને અધ્યાય બીજો સાંભળશું, જેમાં શ્રી ગણેશ મહાપુરાણનું મંગલાચરણ અને પ્રયાગક્ષેત્રમાં મહાયજ્ઞની સુંદર કથા સાંભળશું, જે આજે સાંભળવાનો મહિમા. મિત્રો, ચોથની તિથિ એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી, મંત્ર સ્તુતિ પાઠ કરી, કથા સાંભળવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે, પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. તેની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. જીવનમાં સકારાત્મકતા, શુભતા, મંગલતા આવે છે. દરેક કાર્યમાં સિદ્ધિ હાંસલ થાય છે. ભગવાન શ્રી ગણેશ સંકટના હરનારા છે. આથી સંકષ્ટ ચતુર્થીના દિવસે શ્રી ગણેશ પુરાણની કથા સાંભળવાથી ભગવાન શ્રી ગણેશ આપણા જીવનમાં કોઈ કષ્ટ કે સંકટ નથી આવવા દેતા. જો આવતા હોય તો તેનો તે નાશ કરે છે. તો મિત્રો, આજના શુભ પવિત્ર દિવસે આ વિડીયોમાં આપણે ગણેશ મહાપુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ. બોલો ભગવાન શ્રી ગણેશની જય. શ્રી ગણેશ મહાપુરાણનું મંગલાચરણ અધ્યાય પહેલો, જે પરમધામ, પરબ્રહ્મ, પરેશ, પરમ ઈશ્વર, સર્વવિઘ્નોના વિનાશક, શાંત, પુષ્ટ, મનોહર અને અનંત છે. દેવો, અસુરો, સિદ્ધો, મહર્ષિઓ, ઇન્દ્રો જેની સ્તુતિ કરે છે, જે દેવરૂપ કમળ માટે સૂર્ય અને મંગલોના આશ્રય સ્થાન છે, એ પરાત્પર શ્રી ગણેશની હું સ્તુતિ કરું છું. ગણેશજી કહે છે, હે રાજન, શિવ, વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણેશ અભેદ બુદ્ધિરૂપ યોગ છે, જે સમ્યક યોગ છે. દરેક કલ્પમાં અમે અનેક પ્રકારના નામો અને રૂપો ધારણ કરીને અમારી લીલાથી સૃષ્ટિની રચના, પાલન અને સંહાર કરીએ છીએ. હે પ્રિય રાજન, હું જ બ્રહ્મા છું, હું જ મહાવિષ્ણુ છું, હું જ સદાશિવ છું, હું જ મહાશક્તિ છું, હું જ સૂર્ય છું અને હું જ ગણેશ છું. હું જ દરેક કલ્પમાં પાંચ રૂપ ધારણ કરું છું. હું જ જગતમાં કારણોનો કારણ છું. પરંતુ અજ્ઞાનવશ મનુષ્ય મને આ રૂપમાં જાણતા નથી. અમારા થકી જ અગ્નિ, જળ, પૃથ્વી, આકાશ, વાયુ, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, લોકપાલ, દશે દિશાઓ, વસુ, મનુ, મનુપુત્ર, ગાય, પશુ, પક્ષી, નદી, સમુદ્ર, યક્ષ, ગંધર્વ, વૃક્ષ, સ્વર્ગ, નાગ, વન, મનુષ્ય, પર્વત, સાધ્યગણ, સિદ્ધગણ, દેવો, રાક્ષસો ઉત્પન્ન થાય છે. હું જ સર્વનો સાક્ષીરૂપ જગત નેત્ર સૂર્ય છું. હું જ અવ્યય અને સચ્ચિદાનંદ સ્વરૂપ પર બ્રહ્મ છું. મારી માયા જ જગત અને મનુષ્યોને મોહમાં બાંધે છે. હું જ અજન્મા, અવિનાશી, સર્વભૂતાત્મા, અનાદિ ઈશ્વર છું. હું જ ત્રિગુણમયી માયાનો આશ્રય લઈને અનેક યોનિઓ ધારણ કરું છું. જ્યારે ધર્મનો નાશ થવા માંડે છે, અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે સાધુજનોની રક્ષા કરવા અને દુષ્ટોનો વધ કરવા અવતાર ધારણ કરું છું. અધર્મનો નાશ કરીને હું ધર્મની સ્થાપના કરું છું. દુષ્ટ દૈત્યોનો વિનાશ કરીને હું અનેક પ્રકારની લીલાઓ કરું છું. મિત્રો, અહીં ભગવાન વેદવ્યાસે સામાન્ય જનોના કલ્યાણ હેતુ જે પુરાણોની રચના કરી છે એના નામો અલગ છે. જેમ કે શિવપુરાણ, વિષ્ણુપુરાણ, શ્રીમદ ભાગવત, શ્રીમદ દેવી ભાગવત, ગણેશ પુરાણ, એમ 18 પુરાણ અને 18 ઉપપુરાણોની રચના કરી. પરંતુ એ સર્વે પરબ્રહ્મ પરમાત્માના જ નામો અને પુરાણો છે. તેમાં મનુષ્ય ભેદ ન રાખવો. શ્રીમદ ભગવદ્ ગીતામાં પરમાત્મા શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય જે સ્વરૂપે મને, એટલે કે પરમાત્માને ભજે છે, તે સ્વરૂપે હું પ્રગટ થાઉં છું. અર્થાત પરમાત્માના નામો અગણિત છે, પરંતુ એ સર્વ એક પરમ તત્વ જ છે. આ પ્રમાણે શ્રી ગણેશ મહાપુરાણના મંગલાચરણ ખંડ પહેલામાં શ્રી ગણેશ મહાપુરાણનું મંગલાચરણ નામનો અધ્યાય પહેલો સમાપ્ત થયો. બોલો ભગવાન શ્રી ગણેશની જય. અધ્યાય બીજો, પ્રયાગક્ષેત્રમાં મહાયજ્ઞ. બ્રહ્મલોકના માર્ગરૂપ પતિત પાવની ગંગા યમુનાના સંગમ તીર્થ પ્રયાગમાં બ્રહ્મજ્ઞાની, દિવ્ય તેજવાળા, શુદ્ધ અંતઃકરણવાળા મહાતપસ્વી ઋષિમુનિઓએ લોક કલ્યાણ અર્થે મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. ભારત વર્ષમાંથી શ્રેષ્ઠ ઋષિમુનિઓ આ યજ્ઞમાં પધાર્યા હતા. તેમાં વ્યાસ શિષ્ય સુત પુરાણી પણ પધાર્યા. ઋષિમુનિઓએ તેનો ભાવપૂર્વક આદર સત્કાર કરી અને તેને ઉત્તમ આસન પર બેસાડી તેની પૂજા કરી. પછી શૈનક મુનિ બોલ્યા, હે સર્વજ્ઞ સુત પુરાણી, આપના આગમનથી અમારા આનંદનો પાર નથી. યજ્ઞ કાર્ય સમાપ્ત થયા પછી કેટલાય યજ્ઞોમાં આપે અમને અનેક ધર્મકથાઓ સંભળાવી છે, પરંતુ હજી અમે તૃપ્ત થયા નથી.
જ્ઞાન અગાથ સાગર છે, જીવન પૂરું થાય છે પણ એ પૂર્ણ રીતે મેળવી શકાતું નથી. હે સુજી, ઘોર કલયુગ આવતા સર્વ મનુષ્યો પુણ્યકર્મથી રહિત, દુરાચારમાં રમનારા, સત્ય ભાષણથી વિમુખ, લોકનિંદામાં તત્પર, પરાયા ધનને ઈચ્છનારા, પારકી સ્ત્રીઓમાં આસક્ત મનવાળા, બીજાની નિંદા કરવામાં તત્પર, પોતાના જ દેહને આત્મા સમજનારા, મૂર્ખ, નાસ્તિક, પશુ જેવી બુદ્ધિવાળા, માતા પિતાનો દ્વેષ કરનારા અને કામના દાસ બની સ્ત્રીને દેવી માનનારા હોય છે, ઝુંડથી ગ્રસાયેલા, વેદને વેચી ગુજારો કરનારા, દ્રવ્ય કમાવા માટે વિદ્યા ભણનારા, મદથી મોહિત થઈ પોતાની જાતિના કર્મો છોડી દેનારા, તે જ પ્રમાણે સર્વ ક્ષત્રિયો પણ સ્વધર્મનો ત્યાગ કરનારા, કુસંગવાળા, પાપ કર્મોમાં રાચનારા, શૂદ્રોની જેમ વર્તનારા, કામના દાસ બનેલા, શસ્ત્ર અસ્ત્રથી વિદ્યાથી રહિત, ગાય બ્રાહ્મણનું રક્ષણ નહીં કરનારા અને બીજાને ઈર્ષા કરનારા થશે. તેવી જ રીતે વૈશ્યો પણ સંસ્કાર વિનાના, સ્વધર્મ ત્યાગનારા, કુમાર્ગે ધન કમાવામાં તત્પર તથા ખોટા તોલમાપ કરીને નિંદિત વ્યાપારથી આજીવિકા પ્રાપ્ત કરનારા, કોઈ પ્રકારનું દાન નહીં કરનારા, સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવામાં કુશળ હશે. તેવી જ રીતે શૂદ્રો પણ બ્રાહ્મણ જેવા આચારમાં તત્પર રહેનારા, ઉજ્જવળ આકૃતિવાળા, મૂર્ખ, સ્વધર્મને ત્યાગ કરનારા, તપ કરી લગભગ બ્રાહ્મણના તેજ હરી લેનારા, બાળકોના મૃત્યુ નિપજાવનારા, ધર્મનો ઉપવાસ કરવામાં તત્પર, શાલિગ્રામના પથ્થર વગેરેને પૂજનારા, હોમ કરનારા, કપટી અને બ્રાહ્મણોને દૂષિત કરનારા થશે. કલયુગમાં સ્ત્રીઓ પણ મોટે ભાગે પોતાના પતિનું અપમાન કરનારી, સાસુ સસરાનો દ્રોહ કરનારી અને પોતાના પતિની સેવા નહીં કરનારી થશે. તેવી જ રીતે સંતાનો પણ માતા પિતાની ભક્તિ નહીં કરનારા, દુષ્ટ ચિત્તવાળા, કામ સિવાયનું ભણનારા અને કોઈ કાંઈ પણ રોગથી પીડાતા શરીરવાળા હશે. હે સુત, એ નાશ પામેલી બુદ્ધિવાળા, અધમ આચાર વિચારવાળા અને પોતાના ધર્મને ત્યજનારા લોકોની આ લોક અને પરલોકમાં કોણ જાણે શી ગતિ થશે. એવી ચિંતાથી અમારું મન નિરંતર વ્યાકુળ રહે છે, માટે કૃપા કરી તેનો ઉપાય તમે કહો. કારણ કે તમે ધર્મશાસ્ત્રના સર્વે સિદ્ધાંતો જાણો છો. ત્યારે સુત બોલ્યા, કલયુગના આ દુષ્પ્રભાવને હું જાણું છું, તેમાંથી ઉગરવા માટે પરમાત્માની ભક્તિ જ નાવરૂપ છે. ભક્તિ માર્ગ સરળ છે, પરંતુ કલયુગમાં એ માર્ગ પણ મનુષ્યને અઘરો લાગશે. છતાં સત્કર્મીઓ પણ વધશે અને તેઓ સત્માર્ગે ચાલતા પ્રભુ કૃપા મેળવવા યત્ન અવશ્ય કરશે. હું યજ્ઞ કાર્યોથી અવકાશ મળશે ત્યારે તેને પરમાત્મા કથારૂપી અમૃતનું પાન અવશ્ય કરાવીશ. બ્રહ્માએ વ્યાસ ઋષિને આ પુરાણો અને ઉપપુરાણો કહ્યા. વ્યાસ ઋષિએ અને ભૃગુ ઋષિને એ સર્વે ગ્રંથો કહ્યા અને ગ્રંથસ્થ કરાવ્યા. વ્યાસમુનિ અને ભૃગુ ઋષિએ તેના શિષ્યો દ્વારા એ સર્વત્ર પ્રસાર કરાવ્યા. જ્યાં જ્યાં યજ્ઞો જેવા ધાર્મિક કાર્યો થતા હતા ત્યાં ત્યાં અવકાશમાં આ પુરાણો, ઉપપુરાણો, મહાભારત વગેરે કથાઓ જ્ઞાની ઋષિઓ શ્રોતાઓને સંભળાવતા એ રીતે સાત્વિક રીતે જીવન જીવવાનો અને મોક્ષ મેળવવાનો બોધ અપાતો. આમ આ પવિત્ર ગ્રંથો મનુષ્યોનો ઉદ્ધાર કરવા કહેવાતા હતા. ઇતિશ્રી શ્રી ગણેશ મહાપુરાણના મંગલાચરણ ખંડ પહેલામાં પ્રયાગક્ષેત્રમાં મહાયજ્ઞ નામનો અધ્યાય બીજો સમાપ્ત થયો. બોલો ભગવાન શ્રી ગણેશની. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રી ગણેશ મહાપુરાણની કથાનો અધ્યાય પહેલો અને અધ્યાય બીજો, જે દર મહિનાની ચતુર્થીના દિવસે સાંભળવાનો મહિમા છે. કારણ કે ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશની અત્યંત પ્રિય તિથિ છે. આ તિથિએ ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો. આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા, આરાધના, મંત્ર, જપ, સ્તુતિ કરી કથા સાંભળવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. જેના જીવનમાં આર્થિક સમસ્યા ખૂબ જ વધી રહી હોય, માનસિક કોઈ ચિંતા હોય, કોઈ વિઘ્ન બાધા આવી રહી હોય, તો તેમણે સંકષ્ટ ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ. દર મહિને બે ચોથા આવે છે, સુદ પક્ષમાં અને વદ પક્ષમાં. સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહે છે. આ ચતુર્થીનું વ્રત કરવાથી વ્યક્તિની દરેક મનની મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહે છે.
આ ચતુર્થીનું વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં આવનારા કષ્ટ સંકટ દૂર થાય છે. આથી સુદ અને વદ એમ બંને પક્ષની ચતુર્થી પુણ્ય ફળ આપનારી છે, ભગવાન શ્રી ગણેશની કૃપાને પ્રાપ્ત કરનારી છે. તો મિત્રો, આ વિડીયોમાં શ્રી ગણેશ મહાપુરાણની કથાનો અધ્યાય પહેલો અને અધ્યાય બીજો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો, જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.